ફૂલો આપ્યા છે ફૂલોના નામ છે જાસૂ મોગરા ચંપા ગુડહલ એટલા ચિત્રો આપણે આપ્યા છે ફૂલોના તો એમાં આપણને પ્રશ્ન પૂછેલા હશે તો પ્રશ્ન આપવાના છે જવાબ ચિત્રો દેખ કર ફૂલો કે નામ કી સૂચિ બનાવીએ ત્રણ એકર ફૂલો કે નામ બનાયે તો ચિત્રો આપ્યા છે આપણને કયા કયા આપ્યા હતા જોયું ચંપા મોગરા જાસુ એટલા ચિત્ર આપ્યા છે એમાં લખવાનું તો હિન્દીમાં કયા ફૂલ આપ્યા છે એનું લખવાનું લખો ચંપા મોગરા ગુડહલ ગુડહલ એટલે ગુડહલ ઓર કોમન તો આપણે તો આપણને ચિત્ર દેખ કર ફૂલો કે નામ કી સૂચિ બનાવ એટલે કે ચિત્રો જોઈને એની યાદી બનાવવાની હતી તો જોયું ચંપા મોગરા ગુડહલ ગુડલ એટલે ઓર કમલ એટલા ચિત્રો આપણને આપ્યા છે ફૂલો ત્યારબાદ આગળ બીજો પ્રશ્ન ચિત્ર મેં નહીં હે એસે ફૂલોકી સુધી બનાવીએ તો શું કહે છે ચિત્રમાં નથી ઈ ફૂલોની યાદી બનાવો ચિત્રમાં કયા કયા ફૂલો નથી ફૂલો તો ઘણા બધા હોય ને બાળકો કયા કયા હોય ચંપા મોગરા ગુડહલ કમલ રાત્રાની એટલા બધા ઘણા બધા બારમાસી ફૂલો હોય પણ અહીંયા આપણને ચાર જ ફૂલો આપ્યા છે કયા કયા ચંપા મોગરા ગુડહલ કમલ કેટલા ચિત્ર આપ્યા છે તો અહીં આપણને પ્રશ્ન બે માં શું પૂછ્યું કે ચિત્રમાં નથી એ ફૂલોની યાદી બનાવવાનું છે તો બારહ માસી રાત્રાની ગુલાબ એવા ફૂલો નથી તો અહીંયા આપણને ચિત્રમાં નામ નથી એ આપણે લખવાના છે તો લખો ગુલાબ બારહ માસી रात रानी और आदि फूलों चित्र में है नहीं है તે પ્રશ્ન પૂછ્યા હતા એક પહેલો પ્રશ્ન હતો ચિત્ર હતો કે ચિત્રમાં છે એ ફૂલોના નામ બતાવો અને પ્રશ્ન હતો નહીં એસે સૂચિ બનાવીએ તો ચિત્રમાં ન હતા એવા ફૂલોની યાદી બનાવતી પેલા જે પહેલા પ્રશ્નમાં આપણે કયા કયા લખ્યા ચંપા મોગરા કમલ ગુડહલ એટલા ચિત્રોમાં આપણને આપ્યા હતા ફૂલો અને બીજા પ્રશ્નમાં નહોતા આપ્યા નથી આપ્યા ફૂલો એ પણ આપણે એની યાદી બનાવી તો બીજા પ્રશ્નમાં શું લખ્યું કે ચિત્ર મેં નહીં એસી ફૂલો કી સૂચી તો કયા કયા ફૂલો હતા ગુલાબ પારમાસી રાત્રાની ઘણા બધા ફૂલો નથી આપ્યા તમારે તમારી નોટમાં જાતે લખવાના છે જે ફૂલો નથી આવ્યા એ તમારે યાદ કરીને લખવાના છે કે કયા કયા ચિત્ર નથી આપ્યા ત્યારબાદ આગળ જોઈએ અહીંયા આપણને વાહનોના ચિત્ર આપ્યા છે રિક્ષા છે રિક્ષા બસ આગળ ઘણા બધા ચિત્ર હતા નાવ જહાજ હવાઈ જહાજ એવા બધા બંને ચિત્રો ભેગા હતા અને અહીંયા આપણને અલગ અલગ છે તો કયા કયા ચિત્ર આપણને બતાય છે દેખાય છે એ ચિત્રોની યાદીમાંથી આપણે અહીંયા પ્રશ્ન આગળ પણ આપણને પૂછવામાં આવ્યા હશે બે પ્રશ્ન કયા કયા હતા ફૂલોમાં

પ્રશ્ન ત્રણ ચિત્ર મેં કર યાતાયાત કે સાધનો સાધનોની યાદી બનાવો એટલે કે વાહનોની યાદી બનાવો તો ચિત્રમાં કયા કયા હતા રિક્ષા રિક્ષા દેખાય ને આગળ તો રિક્ષા લખો બાળકો રિક્ષા બસ મોટર सेल, नाव जहाज और आदि साधनों है ત્યારબાદ પ્રશ્ન ચાર ઊન યાતાયાત કે સાધનો કે નામ બતાવીએ જો ચિત્ર મે નહીં હે પ્રશ્ન ચાર આપણને શું પૂછ્યો છે કે એ વાહનોના નામ લખો જે સાધનો ચિત્રમાં નથી એ ચિત્રના નામ લખવાના છે કયા કયા વાહનો નથી બતાવ્યા આગળ આપણને કયા કયા ન હતા બધા હતા ના હતું જહાજ હતું રિક્ષા બસ રેલગાડી એવા બધા હતા પણ બેલગાડી તાંગા એવા સાધનો અહીંયા આપણને બતાવ્યા વાહનો બતાવ્યા નથી તો આપણે લખવાનું કે કયા કયા સાધનો ચિત્રમાં નથી કયા કયા ન હતા ટાંગા હતા ટાંગા ચિત્રમાં ન હતા તો લખો ચિત્રમાં ન હતો વાહન તાંગા બેલગાડી गाड़ी आदि यातायात नहीं है પ્રશ્ન ચાર આપણે પૂર્ણ કર્યા પહેલો પ્રશ્ન શું આવતો ફૂલોમાં હતા બે પ્રશ્ન કયા કયા હતા ફૂલો કે ચિત્રમાં કયા કયા ફૂલો બતાવ્યા છે અને પ્રશ્ન હતો કે કયા કયા ફૂલો નથી બતાવ્યા ચિત્રમાં તો આપણે બે પ્રશ્ન પૂર્ણ કર્યા હતા પહેલા પ્રશ્નમાં આપણે શું જવાબ લખ્યો હતો કે કયા કયા ચિત્ર બતાવ્યા હતા તો કે ચંપા મગ મોગરા આ ચિત્રો આપણને બતાવ્યો તો એ જવાબમાં લખ્યું પ્રશ્ન બે માં હતું જે ચિત્રમાં નથી એ ફૂલોની યાદી બતાવો એટલે કે આપણે શું કયા કયા ચિત્રો ન હતા તો બારમાસી રાતરાણી કમલ એ ઓર ઘણા બધા ચિત્રો ન હતા તો ફૂલો ન હતા તો આપણે ચિત્રમાં ન હતા તો લખવાના હતા કે કયા કયા ફૂલો નથી ત્યારબાદ પ્રશ્ન ત્રણ અને ચાર હતું ચિત્ર પણ બીજું હતું વાહનોનું એટલે કે યાતાયાત યાતાયાત બતાવ્યા વાહનો કયા કયા છે અને કયા કયા નથી પ્રશ્ન ત્રણ માં પૂછ્યું બનાવીએ તો કયા કયા હતા રિક્ષા બસ મોટર રેલ નાવ જહાજ એટલા સાધનો ચિત્રમાં આપણને બતાવ્યા હતા તો લખ્યું રિક્ષા બસ મોટર રેલ નાવ જહાજ પ્રશ્ન ત્રણ માં જવાબ લખ્યો હતો ત્યારબાદ પ્રશ્ન ચાર હતો ઊન યાતાયાત કે સાધનો કે નામ બતાવીએ જે ચિત્ર અમે નહીં હે તો પ્રશ્ન ચાર શું હતો કે જે ચિત્ર જે વાહનો ચિત્રમાં નથી બતાવ્યા એ વાહનોના નામ અહીંયા જવાબમાં લખવાના હતા તો આપણે કયા કયા ચિત્રમાં નહોતા હતા વાહનો તો કે તાંગા તેલગાડી કૂટગાડી આદિ સાધનો એ નહીં હે ચિત્રમાં એટલા પ્રશ્ન ચાર લખવાના છે ચાર જવાબ ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન ચાર સુધી આપણે પૂર્ણ કર્યું હવે પ્રશ્ન નામ લે નીચે તાલિકા મેં વર્ગીકૃત કીધી છે કે તમે જે વાહનો સાધનોની નામ લખ્યા હતા એ નામ નીચે તલિકા આપણને આપી છે વર્ગીકૃત કરવાની છે કે જે સાધનોની યાદી આપણે બનાવી સાયકલ રિક્ષા મોટર કાર એ બધું લખ્યું હતું એ વાહનોના નામ અહીંયા આપણને વર્ગીકૃત કરીને આપેલા છે જો આપેલું છે તલિકા એક આપેલી છે તો પહેલાં આપણે કૌશનનું આપણને વર્ગીકૃત કરવાનું કહે છે કે વાહનોનું વાહનોનું બતાવે છે એ પણ અહીંયા આપણને

ભેગા લખેલા હતા એટલે અહીંયા આપણે વર્ગીકરણ કરવાનું છે બીજું બોક્સ છે તીન પહ્યો વાલે તો કે ત્રણ પૈડાવાળા વાહનો હોય એ વાહનોના નામ અહીંયા આ બોક્સમાં લખવાના છે ત્યારબાદ ચાર પહ્યો વાલે એટલે કે ચાર પૈડાવાળા વાહનો હોય જે એટલા સાધનો હોય એ જે વાહનોના નામ આ બોક્સમાં લખવાના અલગ અલગ કરીને લખવાના છે આપણને અહીંયા બોક્સ આપેલા છે ત્યારબાદ

ગાંગા બેલગાડી બે પૈડાવાળા વાહનો છે તો લખવાનું સાયકલ ત્યારબાદ બીજું કયું મોટરસાઇકલ વાળા કયા કયા સાધનો તો કે સાયકલ મોટર સાયકલ ટાંગા ટાંગા જોઈએ ને બાળકો ચાર બાદ બીજું બેલગાડી બે પૈડાવાળાનું આપણને બોક્સ બતાવેલો વર્ગીકરણ કરવાનું છે બધા પૈડાવાળા બે પૈડાવાળા વાળા ત્રણ પૈડા વાળા ચાર પૈડા અથવા ચાર થી અર્થ વધારે પડડા તો બે પૈડાવાળા કયા કયા સાધનો તો કે સાયકલ મોટર સાયકલ ચાંગા ઓર બેલગાડી ત્યારબાદ છે તીન પૈડા પહયો એટલે કે ત્રણ પૈડાવાળા ત્રણ પૈડાવાળા વાહનોના નામ લખવાના તો ત્રણ પૈડાવાળા આપણને ચિત્રમાં આપેલા હતા કયા કયા હતા એક જ ચિત્ર હતું કયું હતું તો કે રિક્ષા એક વાહન બતાવ્યું હતું તો લખવાનું ત્રણ પૈડાવાળા વાહનો ચા એક જ હદુની ચિચ્રમાં વાહન એટલા માટે એક લખો ત્યારબાદ ચાર પહિયોવાલે એટલે કે ચાર પૈડાવાળા ચાર પૈડા ચાર પૈડા વાળા કયા કયા વાહનો હોય તો કે મોટર ચાર પૈડા વાળા મોટર ત્યારબાદ ચાર થી અધિક પૈડા વાળા એટલે કે ચાર પૈડા વાળા બીજા પણ સાધનો હોય એ તમારે લખવાના

ચાર થી વધારે પૈડા વાળા હોય તો તમારે તમારી જાતે લખવાના છે તમે તો બધાખાનામાં બે પૈડા વાળા ત્રણ પૈડા વાળા વધારે સાધનો હોય તો તમારે જાતે બાળકો લખવાના છે તમને તો ખબર જ હોય કયા કયા વાહનો વધારે પૈડાવાળા છે કે બે પૈડાવાળા કયા સાધનો એ તમને ખ્યાલ હોય એટલા માટે તમારે એટલી યાદી વધારે પણ તમારે લખવાની છે અહીંયા આપણને બોક્સ આપેલું છે તો તમારે જાતે મહેનત કરવાની છે તો લખવાનું કે કયા કયા વાહનો છે તો અહીંયા આપણે લખ્યું બે પૈડાવાળા કયા કયા સાધનો હતા તો કે સાયકલ મોટર સાયકલ ટાંગા બેલગાડ તો ત્રણ પૈડાવાળા કે ત્રણ પૈડાવાળા વાહનોના નામ લખ્યું રિક્ષા ચાર પૈડાવાળા તો કે મોટર ચાર અધિક પહ્યો એટલે કે ચાર થી વધારે પડ્યા તો આપણે લખ્યું બસ રેલગાડી બીજા વધારે હોય વાહનો તમે તો જોયા હોય એટલા માટે તમારે પણ જાતે મહેનત કરીને લખવાના છે અહીં આ ડિજિટલ ત્રાસને હું પૂર્ણ કરું છું ફરી મળીશું આભાર